જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થા દ્વારા આયોજિત શ્રી એસજીઆઈએસ જી આઈ ઓનલાઈન ગુરુકુલમાં હું જિજ્ઞેશ ગજેરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે જોઈ ગયા કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આપેલ તારનો વ્યાસ કેવી રીતે શોધી શકાય છે તો હવે માઇક્રોમીટર સ્ક્રુ ગેજ વડે જ આપેલ તકતીની જાડાઈ પણ શોધી શકાય છે તો હવે આપણે આ પ્રયોગની અંદર આપણે એક કાચની તકતી હશે એની જાડાઈ સ્ક્રૂ ગેજની મદદથી શોધવાની છે હવે અવલોકનોમાં જોઈએ તો આપણે સ્ક્રુ ગેજનું લઘુત્તમ માપ શોધવા માટેનું અવલોકન જે આગળના પ્રયોગમાં તારના વ્યાસ માપો એમાં મેં તમને કીધું એવી રીતે જ લઘુત્તમ માપ એનું બદલાઈ શકતું સાધનનું નથી તો સ્ક્રુ ગેજનું લઘુત્તમ માપ ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર અથવા સેન્ટીમીટરમાં લેવું હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક સેન્ટીમીટર છે ચાલો હવે આપણે કાચની તકતીની જાડાઈ માપવાની છે તો એ કાચની તકતી છે મારી પાસે બરાબર હવે માઇક્રોમીટર સ્ક્રુ ગેજની મદદથી આપણે એ કાચની તકતીની જાડાઈ માપવી છે તો સૌ પ્રથમ એ કાચની તકતીને આપણે માઇક્રોમીટર સ્ક્રુગેજના બે છેડા વચ્ચે ગોઠવીશું બરાબર હવે માપક્રમ આપણે જેવી રીતે લઈ લઈએ છીએ એવી જ રીતે રેખીએ માપક્રમ જે નીચે જોઈએ તો એમએમમાં કેટલું આવે છે બે એમ એમ બતાવે છે અહીં નીચે બે કાપા દેખાય છે ઝીરો પછીના તો બે એમ એમ એટલે આપણે લખશું રેખી માપક્રમમાં બે એમ એમ ત્યારબાદ આ વર્તુળાકાર માપક્રમ ઉપર અહીંયા એક સીધી રેખા દેખાશે એની સીધી રેખામાં કાપો આવે છે એનો નંબર છે એનો નંબર આવે છે તેત્રીસ ચાલો આ એક અવલોકન આવી રીતે થયું હવે ફરી પાછું આ જ અવલોકન આપણે બીજી જગ્યાએથી ગોઠવીને લઈએ સ્લાઇડની તો ફરી પાછું આપણે અવલોકન લઈશું તો પહેલાંમાં પહેલું રેખીય માપક્રમનું લઈશું તો એ બે આવે છે એમએમમાં બે એમ એમ છે ત્યાર પછી આ વર્તુળાકાર માપક્રમ પર જે ઝીરોથી સો સુધીના નંબર છે આ માપક્રમ ઉપર એમાં કયો કાપો અહીંયા આવે છે શૂન્યની સામે તે આ વખતે આવે છે ચોત્રીસ નંબરનો કાપો તો એ લખશું આપણે વર્તુળાકાર માપક્રમમાં ચોત્રીસ એન સ્મોલ એનની જગ્યાએ હવે ફરી પાછું હું ત્રીજી કોઈ જગ્યાએ જુદી જુદી જગ્યાએથી માપન કરું છું તકતીનું જાડાઈનું તો રેખીય માપક્રમ ફરી પાછું બે જ મળે છે હવે વર્તુળાકાર માપક્રમનો વિભાગનો નંબર આ ફરી પાછો ચોત્રીસ આવે છે ચાલો હવે આગળ જોઈએ કે આવા અવલોકનો એક કરતાં વધારે લઈએ આપણે જુદી જુદી બધી જ બાજુથી લઈ લઈએ તો રેખીયા માપક્રમ ચોથું અવલોકન પાછું બે આવે છે અને આ વર્તુળાકાર માપક્રમ શૂન્યની નજીક કયો કાપો આવે છે એક ઝીરોથી સોમાંથી તો એ આ વખતે આવે છે ફરી પાછો ચોત્રીસ નંબરનો આવે છે ચાલો હજી એક અવલોકન લઈ લઈએ વચ્ચેથી તો ફરી પાછું મેં વચ્ચે ગોઠવું છે રેખી માપક્રમમાં બે એમ એમ બતાવે છે માપ અને વર્તુળાકાર માપક્રમ પરનો તેત્રીસ નંબરનો વિભાગ છે એ શૂન્યની નજીક આવે છે રેખીય માપક્રમના બરાબર તો આ અવલોકન આપણે પાંચ લીધા તો આવા અવલોકનો લઈ શકીએ ઘણા બધા હવે એની આપણે ગણતરી કરીએ તો તમે જુઓ કોષ્ટકની અંદર કે જાડાઈ શોધવાની છે આપણે એમાં સૌ એમ એટલે કે રેખીય માપક્રમ અને સ્મોલ એન એટલે કે વર્તુળાકાર માપક્રમ અને ગુણ્યા એલ સી એટલે કે લઘુત્તમ માપ કોનું માઇક્રોમીટર સ્ક્રુગેજનું કયા એકમમાં આપણે માપ લખીએ છીએ બધા મિલીમીટરમાં એમએમમાં ચાલો ગણતરી કરીએ તો બે પહેલાં ગુણાકાર કરીએ તેત્રીસ એન એટલે તેત્રીસ ગુણ્યા એલ સી એટલે ઝીરો પોઈન્ટ ઝીરો એક એનો ગુણાકાર કરો એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ મળે અને એમાં બે ઉમેરો કેપિટલ એમ એટલે બે પોઈન્ટ તેત્રીસ આપણું પહેલું અવલોકનની જાડાઈ થશે એવી જ રીતે બીજા અવલોકનની જાડાઈ થશે બે પોઈન્ટ ચોત્રીસ ત્રીજા અવલોકનની જાડાઈ થશે બે પોઈન્ટ ચોત્રીસ ચોથા અવલોકનની જાડાઈ થશે બે પોઈન્ટ ચોત્રીસ અને પાંચમા અવલોકનની જાડાઈ થશે બે પોઈન્ટ પાંત્રીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ અવલોકન લીધા છે સ્લાઇડની પાંચ મેળવી છે આપણને જુદી જુદી જગ્યાની તો હવે સરેરાશ જાડાઈ આપણે સ્લાઇડની શોધવી હોય તો પાંચેય જે આપણે જાડાઈ મેળવી છે એ પાંચેયનો સરવાળો કરી અને પાંચ વડે ભાંગવામાં આવે તો આપણને એની સરેરાશ જાડાઈ મળે તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરી પાંચેય અવલોકનોની જાડાઈનો પાંચ વડે ભાંગતા આપણને બે પોઈન્ટ ચોત્રીસ મિલીમીટર જાડાઈ મળે છે એ આપણે કોષ્ટકની નીચે જોઈ શકો છો પછી નીચે હજી જોવું છો કે સુધારેલ સ્લાઇડની જાડાઈ સ્લાઇડ કે તકતી કે પછી કોઈ પણ પદાર્થ હોય લેમિના અને ઘણું ઘણા બધા નામથી આપણે ઓળખી શકીએ તો આપણે અહીંયા સ્લાઇડની જાડાઈ માપી લીધી સુધારેલ સ્લાઇડની જાડાઈ એમાં જો આપણે સાધનમાં કોઈ તૂટી હોય અવલોકન શરૂ કરતા પહેલાં તો એ ધન તૂટી હોય તો આમાંથી બાદ કરવી પડે આપણું જેલા સરેરાશ જાડાઈ મેળવી એમાંથી ઋણ તૂટી હોય તો એમાં ઉમેરવું પડે પણ આપણે મેં જોઈ બતા જોયેલું છે બતાવ્યું છે કે આમાં કોઈ પણ પ્રકારની શૂન ટૂટી નથી ધન કે ઋણ એટલે શૂન્ય ટૂટી થઈ તો આપણે શૂન્યને બાદ કરીએ આપણા માપમાંથી તો એનું એજ આવશે માપ બે પોઈન્ટ ચોત્રીસ મિલીમીટર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈપણ તકતી સ્લાઇડ કે લેમિનાની જાડાઈ પણ આપણે સચોટતાથી ક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આપણે માપી શકાય અને ખાસ જવાબ લખતી વખતે પોઈન્ટ પછી ત્રણ આંકડા દર્શાવવા પડે સેન્ટીમીટરમાં હોય તો મિલીમીટરમાં હોય તો પોઈન્ટ પછી બે આંકડા કારણ કે એની લઘુત્તમ માપશક્તિ માઇક્રોમીટર સ્ક્રુગેજની મિલિમીટરમાં કેટલી થાય ઝીરો પોઈન્ટ ઝીરો એક મિલીમીટર તો ખાસ ધ્યાન રાખજો એકમમાં ખાસ ધ્યાન રાખવું જો સેન્ટીમીટરમાં માપ લેવાના કહે તમને તો તમારે લઘુત્તમ માપશક્તિ છે એને પણ સેન્ટીમીટરમાં લેવાની અને રેખી એ માપક્રમ છે જે આમાં એમ એમમાં દર્શાવું છે ઝીરો પાંચ દસ એને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવીને લેવું પડે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સ્ક્રુ ગ્રેજની મદદથી કોઈપણ પાતળી કાચની લાકડાની કે પતરાની તકતી હોય એની જાડાઈ શોધી શકીએ છીએ અને જે આપણે પરિણામે પરિણામમાં હેતુ જે આપણને આપેલો છે એ પરિણામમાં આપણે લખ્યું જય સ્વામિનારાયણ